ભારતમાં સિરમ ઇન્સ્ટિટ્યૂટની કોવિશિલ્ડ તથા ભારત બાયોટેકની કોવેક્સિન રસીના ઉપયોગને મંજૂરી મળી ગઈ છે. આજે વડાપ્રધાન મોદીએ ઘોષણા કરી છે કે દેશભરમાં 16 જાન્યુઆરીથી વેક્સિનેશનનો આરંભ થશે, જેમાં પ્રથમ તબક્કામાં 3 કરોડ આરોગ્યકર્મીઓ તથા ફ્રન્ટલાઇન વોરિયર્સને રસી આપવામાં આવશે. ત્યાર પછી બીજા તબક્કામાં 50 વર્ષથી વધુ ઉંમરના તથા ત્યાર પછી 50 વર્ષથી નાની ઉંમરના 1 થી વધુ બીમારી ધરાવતા લોકોને રસી આપવામાં આવશે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નિવેદન આપ્યું છે કે ગુજરાતમાં પણ 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થઈ જશે. ઉલ્લેખનીય છે કે જામનગરમાં વેક્સિનેશનના રિહર્સલ રૂપે 2 વખત ડ્રાય રન યોજાઈ ગયા છે. વેક્સિનેશનના આરંભની તારીખ જાહેર થઈ ગઈ, પરંતુ તેની કિંમત અંગે હજુ પણ સસ્પેન્સ છે. તાજેતરમાં આવેલા એક અહેવાલ મુજબ કોવિશિલ્ડ વેક્સિન સરકારને 200 રૂપિયા તથા સામાન્ય નાગરિકોને 1000 રૂપિયામાં મળશે. સરકાર પોતાના ખર્ચે કેટલા લોકોને રસી આપશે એ અંગે હજુ પણ કોઈ સ્પષ્ટતા થઈ નથી. જામનગરના ચનિયારા ગ્રુપને ત્યાં ઇન્કમટેક્સ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. ગ્રુપને સંલગ્ન વ્યવસાયિક એકમો તથા ગ્રુપ સંચાલકોના રહેણાંક સ્થળોએ પણ તપાસ થઈ રહી છે. આ પૂર્વે ચનિયારા ગ્રુપની 46 કરોડની જીએસટી ચોરી ઝડપાઈ હતી. આ વખતે પણ કરોડોની ટેક્સ ચોરી ઝડપાવાની સંભાવના છે. હજુ આ અંગે કોઈ અધિકૃત માહિતી આપવામાં આવી નથી. લગભગ 8 મહિના પછી ગુજરાતમાં સ્કૂલો શરૂ થવા જઈ રહી છે. 11 જાન્યુઆરીથી 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલોમાં નિયમિત વર્ગો શરૂ કરવામાં આવશે. કોરોના કાળમાં વિદ્યાર્થીઓને સ્કૂલે આવવા પ્રોત્સાહન મળે એ માટે સરકાર દ્વારા આવકાર કાર્યક્રમો યોજાશે. રાજ્યના નેતાઓને શહેર તથા જિલ્લા અનુસાર આવકાર કાર્યક્રમોમાં જોડાવાની સૂચના આપવામાં આવી છે. જામનગર શહેરમાં રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા હકુભા તથા જિલ્લાના અન્ય વિસ્તારોમાં રાજ્યમંત્રી જયેશભાઈ રાદડિયા વિદ્યાર્થીઓનું સ્વાગત કરી તેમને પ્રોત્સાહિત કરશે. જામનગર શહેર તથા જિલ્લામાં કોરોનાનો પ્રકોપ ઘટી રહ્યો છે. સંક્રમણમાં સતત ઘટાડો નોંધાવાથી લોકોએ તથા તંત્રએ રાહત અનુભવી છે. જામનગર શહેરમાં આજે કોરોનાના નવા 13 કેસ સહિત જિલ્લામાં કુલ 20 કેસ નોંધાયા છે. દિવાળી સુધી હાઉસફુલ રહેતો જીજી હોસ્પિટલનો કોરોના વોર્ડ પણ ખાલીખમ છે. 720 બેડના કોરોના વોર્ડમાં હાલ માત્ર 40 દર્દીઓ જ સારવાર લઈ રહ્યા છે.